કેમ છો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે દ્વિધ્રુવીય ચાક માત્રા વિશેનો અભ્યાસ કરતા હતા, જેને આપણે ઇંગ્લિશમાં ડાયપોલ મોમેન્ટ કહીએ છીએ. તેમાં આપણે એવું જોયું કે જ્યારે કોઈ પણ બે પરમાણુ એકબીજા વચ્ચે સહસંયોજક બંધથી જોડાયેલો હોય ત્યારે જે તત્વની વિદ્યુતઋણતા વધારે હોય તો તે બાજુ તે બંધ આગળ વધે છે અને તે દિશાકીય ગુણધર્મ ધરાવે છે અને દ્વિધ્રુવીય ચાક માત્રાને ન્યુ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આપણે અમુક બાબતો જોઈએ કે બે પરમાણુ હોય, ત્રણ પરમાણુ હોય અથવા તો ચાર પરમાણુ હોય ત્યારે દ્વિધ્રુવીય ચાક માત્રામાં શું ફેરફાર થશે. તો આપણે પહેલા લખીએ કે દ્વિપરમાણવીય અણુની વાત કરવી છે. દ્વિપરમાણવીય અણુ, દ્વિપરમાણવીય અણુનો અર્થ શું થશે કે અણુ હશે તેમાં બે પરમાણુ આવેલા હોય અને તેમાં દ્વિધ્રુવીય ચાક માત્રા શું હોય તે આપણે જોશું. હવે આ જે દ્વિપરમાણવીય અણુ છે એટલે કે બે પરમાણુ હોય એમાં પણ ઘણી વખત આપણને બંને પરમાણુ સમાન જોવા મળે અને ઘણી વખત અલગ અલગ પરમાણુ પણ જોવા મળે. તો પહેલાં આપણે સમાન પરમાણુનો અભ્યાસ કરશું. તો આપણે લખીએ એનો પહેલો પોઈન્ટ એ કરીને, સમાન દ્વિપરમાણવીય અણુ. કેવા અણુ લેશું? તો કે સમાન પ્રકારના દ્વિપરમાણવીય અણુ, એટલે કે બે સમાન પરમાણુ હશે. આપણે એક્ઝામ્પલ લઈએ, જો H2, તો H2 એ અણુ છે, તો તેની અંદર બે હાઇડ્રોજનના પરમાણુ હોય અને બંને કેવા થાય? સમાન થાય. તો આને જો આપણે આ રીતે દર્શાવીએ, હાઇડ્રોજન સિંગલ બોન્ડ હાઇડ્રોજન. એવી જ રીતે બીજું એક્ઝામ્પલ લઈએ Cl2, તો આને આપણે કઈ રીતે દર્શાવી શકાય? ક્લોરિન સિંગલ બોન્ડ ક્લોરિન. Br2, તો બ્રોમિન સિંગલ બોન્ડ બ્રોમિન. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આ શું છે? અણુ છે. H2 એને આપણે અણુ બોલીએ, પણ આ અણુ છે એ પરમાણુના જોડાણથી બને, એ તમને ખબર હોવી જોઈએ. અહીંયા બે હાઇડ્રોજનના પરમાણુ જોડાય અને H2નો એક અણુ બને. અને આપણે પહેલો પ્રકાર જોઈએ છે જ્યારે સમાન દ્વિપરમાણવીય અણુ હોય ત્યારે. હવે આમાં દ્વિધ્રુવીય ચાક માત્રામાં શું થશે? તો આપણે કહી શકાય, જો બંને પરમાણુ સમાન હોય તો વિદ્યુતઋણતા બેની સરખી જ થાય. એટલે આ બંધ છે આ બાજુ તરફય ન જાય અને આ બાજુ તરફય ન જાય, વચ્ચે સ્થિર જ રહેવાનો છે. કારણ કે બંને પરમાણુની વિદ્યુતઋણતા કેવી હોય? સરખી જ હોય. જેટલા ઇલેક્ટ્રોન હાઇડ્રોજન આ સાઈડ ખેંચવાનો પ્રયત્ન કરતો હોય એટલા જ ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન પોતાની સાઈડ ખેંચવાનો પ્રયત્ન કરે. એવી જ રીતે ક્લોરિન અને બ્રોમિનમાં થાય, કેમ કે પરમાણુ તો કેવા છે? બે સમાન છે. જો પરમાણુ અહીંયા અલગ અલગ હોય, માનો કે અહીંયા હાઇડ્રોજન હોય ને અહીંયા ક્લોરિન હોય, તો આપણે કહીએ કે ક્લોરિનની વિદ્યુતઋણતા વધારે હોય એટલે કે ક્લોરિન તરફ આ તરફ ઇલેક્ટ્રોન આગળ વધે, પણ એવું તો અહીંયા છે નહીં. માટે જ્યારે સમાન પ્રકારના દ્વિપરમાણવીય અણુ હોય, એટલે કે અણુ શેનાથી બનેલો હોય? તો કે સમાન પ્રકારના પરમાણુથી બનેલો હોય, આવા પ્રકારના જોવા મળે, તો આવા અણુની દ્વિધ્રુવીય ચાક માત્રાની કિંમત ઝીરો થાય. અને દ્વિધ્રુવીય ચાક માત્રાની કિંમત ઝીરો થાય એનો અર્થ છે તે બિનધ્રુવીય કહેવાય. કેવા કહેવાય? બિનધ્રુવીય પ્રકારના અણુ છે, આ ધ્રુવીય હોતા નથી. એની પાછળનું રીઝન લખો તો લખી શકાય કે કારણ કે બંને પરમાણુની વિદ્યુતઋણતા સમાન હોય છે. શું લખાય? કારણ કે. આવું થવા પાછળનું કારણ શું? બંને પરમાણુની વિદ્યુતઋણતા કેવી હોય? સમાન હોય છે. સમાન હોય છે. બંને પરમાણુની વિદ્યુતઋણતા સમાન હોવાના કારણે બંધ કોઈના તરફ જવાનો નથી, બરોબર, એ સ્થિર જ રહેવાનો છે. તો આ વાત થઈ કે જ્યારે દ્વિપરમાણુ અણુની વાત કરીએ છીએ તેમાં સમાન પરમાણુ હોય ત્યારની વાત. હવે આપણે બીજો પ્રકાર જોઈએ, બી કરીને. અલગ અલગ દ્વિપરમાણવીય અણુ હોય ત્યારે શું થાય? અલગ અલગ દ્વિપરમાણવીય અણુ હોય, અલગ અલગ દ્વિપરમાણવીય અણુ આપેલા હોય ત્યારે તેની દ્વિધ્રુવીય ચાક માત્રામાં શું થાય? એક્ઝામ્પલ લઈએ, જો પહેલું લઈએ
हाइड्रोजन फ्लोराइड तो आने आपणे दर्शाविए तो हाइड्रोजन अने फ्लोरिन बंने परमाणु एक बीजा साथे आ रीते सिंगल बॉन्ड थी जोड़ायेला छे। बीजू एक्जाम्पल जोईए हाइड्रोजन क्लोराइड तो एने आपणे दर्शाविए हाइड्रोजन सिंगल बॉन्ड क्लोरिन। त्रीजो एक्जाम्पल HBr हाइड्रोजन ब्रोमाइड तो हाइड्रोजन सिंगल बॉन्ड ब्रोमीन आ रीते जोड़ायेला छे। अने चौथो आपणे जोईए हाइड्रोजन आयोडाइड तो आमां हाइड्रोजन सिंगल बॉन्ड आयोडीन आ रीते जोड़ायेला छे। तो आजे अलग अलग द्विपरमाणवीय अणु होय तो तेनी द्विध्रुवीय चाक मात्रानुं मूल्य झीरो थाय के न थाय ए आपणे जोईए। पाछो आपणे विद्युत ऋणता वाळो कॉन्सेप्ट वापरीए तो अहीं बे परमाणु छे जोड़ाईने एक अणु बनाव्यो छे, बे परमाणु जोड़ाईने अणु बने छे। तो आमां हाइड्रोजन अने फ्लोरिननी कम्पेरिजन करिए तो विद्युत ऋणता तो वधारे फ्लोरिननी छे, माटे आ बंध छे कोना तरफ जवा प्रयत्न करे, फ्लोरिननी बाजू जवा प्रयत्न करे। माटे फ्लोरिन उपरांशी केवो चार्ज आवे? नेगेटिव। हाइड्रोजन उपरांशी केवो चार्ज आवे? पॉजिटिव। एटले आपणे दिशाकीय गुणधर्म दर्शावीए तो हाइड्रोजन थी फ्लोरिन तरफ बंध जवा प्रयत्न करे एटले आ रीते दर्शायुं छे। અહીં હાઇડ્રોજન અને ક્લોરિનની વાત કરીએ તો અહીંયા આપણે એમ લખી શકાય ને કે બંધ છે ક્લોરિન તરફ જવા પ્રયત્ન કરે એટલે આ સાઈડનું નિશાની કરવી પડે, અહીંયા તે બ્રોમિન તરફ બોન્ડ જવા પ્રયત્ન કરે કારણ કે બ્રોમિનની વિદ્યુત ઋણતા વધારે હોય, અહીંયા પણ આયોડિન તરફ જવા પ્રયત્ન કરે। તો તમને એવું પૂછે કે ચારે ચાર એક્ઝામ્પલ આપે સૌથી વધારે ધ્રુવીય કયો હોય, સૌથી વધારે ધ્રુવીય કયો હશે એવો ક્રમ પણ તમને પૂછી શકે। એક વાત તો ક્લિયર થઈ ગઈ કે આ બધાય છે એના દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય ઝીરો તો કોઈ દિવસ હોવાનું નથી, બરાબર, કેમ કે એ ધ્રુવીય છે એવું એક્ઝેક્ટ ક્લિયર થાય જ છે કે વિદ્યુત ઋણતા ક્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન આ ચારે ચારની વધારે હોય હાઇડ્રોજનની કમ્પેરિઝનમાં, માટે બોન્ડ છે આ સાઈડ જ જવા પ્રયત્ન કરવાના છે, માટે તે ધ્રુવીય રહેવાના છે, બરાબર, બિનધ્રુવીય હોવાના નથી। માટે ચુંબકીય ચાક માત્રા મ્યુની વેલ્યુ ઝીરો ન આવે માટે કહેવાશે બધાય ધ્રુવીય પ્રકારના હોય, એ ક્લિયર છે, આ કહેવાશે બધાય ધ્રુવીય પ્રકારના જોવા મળશે। પાછો બીજો પ્રશ્ન આપણે કીધો એમ કે ચારે ચાર છે ધ્રુવીય છે એમાં સૌથી વધારે ધ્રુવીય કોણ હોય, જેની વિદ્યુત ઋણતા વધારે હોય એ વધારે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે અને વધારે પોતાની તરફ ઇલેક્ટ્રોનને ખેંચે એટલે ધ્રુવીયતામાં વધારો થાય। તો આ ચારે ચાર એક્ઝામ્પલમાંથી તમે જોશો તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે હોય તો સૌથી વધારે ધ્રુવીય હાઇડ્રોજન ફ્લોરાઇડ બને, એવી રીતે પછી કોણ આવશે હાઇડ્રોજન ક્લોરાઇડ હાઇડ્રોજન બ્રોમાઇડ અને હાઇડ્રોજન આયોડાઇડ। તો તેનો ધ્રુવીયતાનો ક્રમ પૂછે, ધ્રુવીયતાનો ક્રમ તો સૌથી વધારે ધ્રુવીય કોણ થાય, તો કે વિદ્યુત ઋણતા જેટલી વધારે તેટલી ધ્રુવીયતા વધારે, તો હાઇડ્રોજન ક્લોરાઇડમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોય એના પછી કોણ આવશે હાઇડ્રોજન ક્લોરાઇડ, પછી કોણ આવશે હાઇડ્રોજન બ્રોમાઇડ અને છેલ્લે આવશે હાઇડ્રોજન આયોડાઇડ। તો આન્સર થઈ ગયો, એટલે સમાન દ્વિપરમાણવી અણુ હોય તો તેની વિદ્યુત ઋણતા તો સમાન હોય માટે ચુંબકીય ચાક માત્રાની કિંમત ઝીરો થાય માટે બિંદ્રુવીય હોય, પણ જ્યારે અલગ અલગ દ્વિપરમાણવી અણુ હોય ત્યારે વિદ્યુત ઋણતા એકની વધારે હોય બીજાની સાપેક્ષે ત્યારે મ્યુની વેલ્યુ ઝીરો થતી નથી, માટે તે કેવો હશે ધ્રુવીય પ્રકારનો હોય અને ધ્રુવીયતાનો ક્રમ પણ આ રીતે લખી શકાય। હવે આ અલગ અલગ જ્યારે બે પરમાણુ આપેલા હોય અને તેમાંથી અણુ બન્યો તેની વાત થઈ, હવે ઘણીવાર એવું પણ થાય કે બે કરતા વધારે પરમાણુઓ જોડાય અને અણુ બનાવતા ત્યારે શું થતું હોય એ આપણે જોઈએ। તો ત્રીજો પોઈન્ટ લખીએ, જો ત્રીજો પોઈન્ટ આપણે લખીએ શું લખશું, હવે બે કરતા વધુ પરમાણુ, બે કરતા વધુ પરમાણુ ધરાવતા અણુ માટે, ધરાવતા અણુ માટે બે કરતા વધુ પરમાણુ ધરાવતા અણુની વાત કરવાની છે। ઘણી વખત ત્રણ પરમાણુ પણ જોડાઈને અણુ બનાવશે, ચાર પરમાણુ પણ જોડાઈને અણુ બનાવતા હોય, તો એનો આપણે એક્ઝામ્પલ જોઈએ BCl2। અહીંયા તમે જોઈ શકો છો BCl2 નો એક અણુ છે, તેમાં બેરિલિયમનો એક પરમાણુ છે અને ક્લોરિનના બે પરમાણુ છે, એ ટોટલ ત્રણ પરમાણુ છે,
तो आने आपणे लुईस डॉट स्ट्रक्चर प्रमाणे बनावा जोईए तो बेरिलियम सी सेंट्रल एटम हो एटले के सेंटर में मूकशू अने बंने बाजू आपणे कोने मूकी देशु क्लोरिन बराबर। जो क्लोरिन की बाह्यतम कक्षा में केटला इलेक्ट्रॉन हो सात इलेक्ट्रॉन हो तो अँ हूँ सातमो इलेक्ट्रॉन दर्शाऊँ अँ हूँ सातमो इलेक्ट्रॉन दर्शाऊँ। पछी बेरिलियम की बाह्यतम कक्षा में केटला इलेक्ट्रॉन हो बेरिलियम परमाणु क्रमांक चार है बी अने बे ए रीते इलेक्ट्रॉन की गोठवणी थे तो बाह्यतम कक्षा बेरिलियम में बे हो तो आ रीते बॉन्ड बना दे बी सी एल टू आ रीते कई अणु रचाय। हवे आपणे विद्युत ऋणता प्रमाणे तेनो दिशाकीय गुणधर्म दर्शावी। बेरिलियम अने क्लोरिन नी वात करीए तो विद्युत ऋणता कोनी वधारे होय क्लोरिन नी तो ते कई तरफ जवा प्रयत्न करशे तो के क्लोरिन नी दिशा तरफ जवा प्रयत्न करे आ साइड। आ तरफ जोईए बेरिलियम अने क्लोरिन तो कई तरफ इलेक्ट्रॉन नो बंध जवा प्रयत्न करे तो आपणे कहीशुं क्लोरिन तरफ इलेक्ट्रॉन नो बंध जवा प्रयत्न करे। तो अहीं तमे जुओ छो के आ बाजू दिशा दर्शावे छे ने आ बाजू दिशा दर्शावे तो ऑल ओवर तमे जोवा जाओ तो तेनी द्विध्रुवीय चाक मात्र जीरो थवानी शा माटे जेटलू आ साइड बॉन्ड जवा प्रयत्न करे छे एटलो ज आ साइड जवा प्रयत्न करे छे तो ऑल ओवर तो जीरो ज थशे। तो आपणे कही शकाय के द्विध्रुवीय चाक मात्र म्यू नेट टोटल ए केटली थई जाय जीरो थई जाय ने जीरो थी जाए माटे नो अर्थ जेवो छे के बी सी एल टू थी केवो थी गयो बिन ध्रुवीय छे केवो कहेवाय बिन ध्रुवीय। पछी आगळ वधीए बी सी एल टू कम्प्लीट थयुं हवे लखी आपणे कार्बन डायोक्साइड। कार्बन डायोक्साइड माटे आपणे पण बनावीए तो कार्बन सेंटर एटम होय अने बे शुं हशे ऑक्सिजन हशे तो અહીંયા આપણે ઓક્સિજન મૂકી દઈએ એક અહીંયા ઓક્સિજન મૂકી દઈએ। ઓક્સિજન હંમેશા છેડે આવેલો હોય એટલે ડબલ બોન્ડથી જોડાય એ યાદ રાખો। અહીંયા ઓક્સિજન છેડે છે એટલે ડબલ બોન્ડથી જોડાય છે। હવે અહીંયા વિદ્યુત ઋણતાની વાત કરીએ તો કાર્બન અને ઓક્સિજન વિદ્યુત ઋણતા કોની વધારે હોય તમને ખ્યાલ હોવો જોઈએ જો ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોય માટે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો એક જે સિગ્મા બોન્ડ હશે અથવા તો સહસંયોજક બોન્ડ હશે એ ઓક્સિજન તરફ જવા પ્રયત્ન કરે। અહીંયા એક બોન્ડ છે કોના તરફ જવા પ્રયત્ન કરશે ઓક્સિજન તરફ જવા પ્રયત્ન કરશે। તો ઓલ ઓવર આપણે પાછો જોઈએ તો તેની દ્વિધ્રુવીય ચાક માત્ર મ્યુ નેટ એની વેલ્યુ કેટલી થઈ જશે ઝીરો થઈ જશે માટે તે કેવો હશે બિનધ્રુવીય હશે કેવો બને બિનધ્રુવીય કહેવાય બરાબર। આ રીતે હજી એક એક્ઝામ્પલ જોઈએ આપણે કે સી ટુ એચ ટુ સી ટુ એચ ટુ આ આલ્કિન છે બરાબર આલ્કાઇન કહેવાય શું કહેવાય ને સી ટુ એચ ટુ કાર્બન કાર્બન વચ્ચે ત્રણ બોન્ડ હોય કેટલા બોન્ડ હોય ત્રણ અને છેલ્લે બે આપણે શું જોડી દઈશું હાઇડ્રોજન। તો અહીંયા આપણે જોઈએ તો કાર્બન અને હાઇડ્રોજનની કમ્પેરિઝન કરીએ તો વિદ્યુત ઋણતા કાર્બનની વધારે હોય એટલે આ તરફ જશે અને અહીંયા તે આપણે વિદ્યુત ઋણતા કાર્બનની વધારે હોય તો આ તરફ દર્શાવવું પડે તો ઓલ ઓવર નેટ ચાર્જ ડાયપોલ મોમેન્ટનો કેટલો બને ઝીરો બને તો આ પણ કેવો થઈ ગયો તો કે બિનધ્રુવીય છે એમ કહેવાય। તો આ રીતે તમને દિશાકીય ગુણધર્મ ખબર હોવા જોઈએ કે જેની વિદ્યુત ઋણતા વધારે હોય તે દિશા તરફ આપણે એને આગળ વધારશું। પણ ખાસ ધ્યાન રાખજો કે જો અણુ સંમિત હોય તો તેના દ્વિધ્રુવીય ચાક માત્ર ઝીરો થાય તો એ કેવો બને બિનધ્રુવીય થાય પણ જ્યારે તેમાં લોન પેર આવેલી હોય તો એ ધ્રુવીય રહેવાનું નથી આ તો કહેવાય છે સંમિત કહેવાય બરાબર બે સાઈડ સરખું એને આપણે કેવું કહીએ સંમિત કહીએ પણ ઘણી વાર એવું બનતું નથી સંમિત હોતા નથી પણ જ્યારે લોન પેરની એન્ટ્રી થાય બરાબર લોન પેર એટલે ખબર છે ને કે જે બંધ બનાવવામાં ભાગ લેતા નથી તેવા ઇલેક્ટ્રોન ત્યારે તે જે અણુ છે એ સંમિત રહેવાના નથી। એક એક્ઝામ્પલ જોઈએ તેના દ્વારા આપણે સમજીએ જો સલ્ફર ડાયોક્સાઇડ લઈએ શું લઈએ સલ્ફર ડાયોક્સાઇડ SO2 તો સલ્ફર ડાયોક્સાઇડ છે તેનું તમે લુઈસ ડોટ સ્ટ્રક્ચર જ્યારે બનાવો છો તો સલ્ફર સાથે આપણે બે ઓક્સિજનને મૂકીએ છીએ એક ઓક્સિજનને અહીંયા મૂકીએ એક ઓક્સિજનને અહીંયા મૂકીએ ઓક્સિજન છેડે આવેલો હોવાથી એ ડબલ બોન્ડ આ રીતે બનાવશે। સલ્ફરની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે
जो तुम इलेक्ट्रॉनिक गोठवणी करो तो बे आठ अने छ ए रीते कई इलेक्ट्रॉनिक गोठवणी थे तो सल्फर नी बाह्यतम कक्षा में छ इलेक्ट्रॉन रहेला हो तो अहीं आपणे केटला इलेक्ट्रॉन दर्शाव्या जो एक इलेक्ट्रॉन आ बीजो आ त्रीजो अने चौथो चार इलेक्ट्रॉन सल्फर ना दर्शाव्या हजी बे बाकी छे ने तो बे इलेक्ट्रॉन अहीं हुं दर्शावी दो तो अहीं तमे जोशो तो सल्फर पासे एक लोन पेर जोवा मळी शुं जोवा मळी लोन पेर के एवा इलेक्ट्रॉन छे के जे बंधमां भाग लेता नथी आ लोन पेर छे केवी कहेवाय ने लोन पेर कक्षक कहेवाय હવે વિદ્યુત ઋણતાની વાત કરીએ તો જુઓ તો સલ્ફર અને ઓક્સિજનની કમ્પેરિઝન કરશું તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોય સલ્ફરની સાપેક્ષ માટે અહીંયા દિશાકીય ગુણધર્મ દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો આ દિશામાં આગળ વધશે અહીંયા બોન્ડ કઈ તરફ જશે તો કે ઓક્સિજન તરફ જ આગળ વધશે પણ સાથે સાથે જ્યારે લોન પેર પણ આવેલી હોય તો બોન્ડ લોન પેર તરફ જવા પ્રયત્ન કરે તો અહીંયા આપણે દિશા ઉપરની સાઈડ દર્શાવવી પડે આ રીતે તો ઓલ ઓવર તમે જોવા જાવ તો એકબીજાની દિશાને નાબૂદ ન કરી શકે માટે અહીંયા મ્યુની વેલ્યુ કોઈ દિવસ ઝીરો આવવાની નથી માટે આ જે અણુ બને કેવો બને તો કે ધ્રુવીય છે કેવો બની જાય ધ્રુવીય પ્રકારનો અણુ અહીંયા રચાશે તો આ રીતે તમને ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે લોન પેર આવે છે અને સંમિત નથી રહેતો ત્યારે તે ધ્રુવીય અણુની રચના કરે છે તેના પછીનું એક્ઝામ્પલ જોઈએ ઘણી વખત ત્રણ અથવા ત્રણ કરતા વધારે પરમાણુ પણ એકબીજા સાથે જોડાય અને અણુની રચના કરતા હોય તો તેનું એક્ઝામ્પલ જોઈએ કે BCl3 તો ટોટલ આમાં ત્રણ ક્લોરિન છે અને એક બોરોન છે એટલે કે ચાર પરમાણુ છે તો આ ચાર પરમાણુ જોડાવાના છે તો સેન્ટર એટમ અહીંયા કોણ થશે તો કે બોરોન તેની સાથે ત્રણ ક્લોરિનને જોડવાના છે પહેલો ક્લોરિન આવશે આ બીજો અને આ ત્રીજો બરોબર તો આપણે અહીંયા જોડીએ તો કઈ રીતેનું સ્ટ્રક્ચર બને BCl4 લઈએ આપણે શું લઈએ BCl4 તો ટોટલ ચાર ક્લોરિન આવશે ને તો આ રીતે જોડાશે ચાર ક્લોરિન એક ઉપર એક અહીંયા અહીંયા ને અહીંયા આ BCl4ની રચના થઈ હવે જોઈએ તો દિશા દર્શાવીએ તો આને આપણે ઉપરની સાઈડ દર્શાવવું પડશે આ બોન્ડ આના તરફ જશે અહીંયા બોન્ડ છે આના તરફ જશે આ બોન્ડ છે નીચેની તરફ જશે અને આ બોન્ડ છે આ તરફ જશે તો જુઓ તો ઓલ ઓવર આની રચના કઈક આ રીતે થાય કે એક બોન્ડ છે ઉપરની તરફ જાય છે એક કઈક આ બાજુ જાય છે એક નીચેની સાઈડ જાય છે અને એક આ સાઈડ જાય બરોબર તો આની ઓલ ઓવર દ્વિધ્રુવીય ચાક માત્ર મ્યુની વેલ્યુ શું થાય ઉપર જે જાય છે ટોટલ મ્યુ જેટલો હશે એની સામે નીચેની વાત કરો ને તો અહીંયા 30 ડિગ્રીના ખૂણા બને કેટલાના બને 30 ડિગ્રીના ખૂણા હોય તો ઓલ ઓવર આપણે જોવા જઈએ તો આનો સરવાળો કરીએ અહીંયા 30 ડિગ્રીનો ખૂણો હોય અહીંયા 30 ડિગ્રીનો ખૂણો હોય તો મ્યુ સાઇન 30 ડિગ્રી પ્લસ બીજા માટે જોઈએ મ્યુ સાઇન 30 ડિગ્રી સાઇન 30 કેટલો થાય તો કે 1/2 થાય તો કે મ્યુ સાઇન 30 બરાબર શું લખાય સાઇન 30 ડિગ્રી બરાબર 1/2 લખાય સાઇન 30 બરાબર શું લખાય 1/2 લખાય તો જો તો સાઇન 30 બરાબર લખીએ 1/2 પ્લસ મ્યુ સાઇન 30 બરાબર 1/2 આ એક વાર આવ્યું પ્લસ આ બીજી વાર આવ્યું એટલે 1/2 1/2 1 થાય એટલે ઓલ ઓવર કેટલું થઈ જશે મ્યુ એનો અર્થ એવો કે નીચેની બાજુ ટોટલ કેટલો ડાયપોલ મોમેન્ટ લાગે છે મ્યુ જેટલો અને ઉપરની બાજુ ડાયપોલ મોમેન્ટ ટોટલ કેટલો લાગે છે મ્યુ જેટલો એટલે જેટલો ઉપરની સાઈડ લાગે છે એટલો જ નીચેની સાઈડ લાગે છે એટલે ઓલ ઓવર તમે મ્યુ નેટ ચાર્જ તમે જોશો તો એ ઝીરો થઈ જશે માટે તે કેવું થઈ જાય તો કે બિન ધ્રુવીય છે એમ કહેવાય કેવું કહેવાય બિન ધ્રુવીય છે એમ કહેવાય એવી જ રીતે આગળ વધીએ તેના પછીનું એક્ઝામ્પલ જોઈએ SO3 આમાં સલ્ફર છે સેન્ટર એટમ બનશે તેની સાથે ત્રણ શું જોડાયેલા છે ઓક્સિજન જોડાયેલા છે એક બે અને આ ત્રણ બરોબર હવે જો ઓક્સિજન છેડે આવેલો એટલે ડબલ બોન્ડ થી જોડાય એટલે આ રીતે ડબલ બોન્ડ મૂકી દો અહીંયા ડબલ બોન્ડ મૂકી દો અને અહીંયા ડબલ બોન્ડ મૂકી દો થઈ ગયું SO3 હવે દિશા દર્શાવીએ તો આની દિશા કઈ બાજુ હશે તો કે ઉપરની સાઈડ આની દિશા તો કે આ રીતે નીચેની સાઈડ અને આની દિશા આ રીતે નીચેની સાઈડ આવશે તો જુઓ તો ઓલ ઓવર તમે જોવા જશો તો મ્યુ ચાર્જ મ્યુ નેટ કેટલો થઈ જાય ઝીરો થાય જેટલું ઉપરની સાઈડ છે એટલું નીચેની સાઈડ ખેંચાણ છે માટે કેવો બની જાય બિન ધ્રુવીય બને માટે SO3 એ બિન ધ્રુવીય પ્રકારનો છે બીજું આપણે જોઈએ જો આ ચાર છે આ ચાર કરતા પણ વધારે પરમાણુ જોડાય છે બરોબર
तो कई रीतनी रचना थाय तेना एक्जाम्पल जोईए, मिथेन लईए CH4, तो मिथेन में आपणे जोईए तो सेंटर एटम शुं हशे, कार्बन, तेनी साथे चार हाइड्रोजन जोड़ायेला होय, तो आ पहेलो हाइड्रोजन, बीजो हाइड्रोजन, त्रीजो हाइड्रोजन अने आ चौथो हाइड्रोजन, बराबर। जो आमां सममित छे, आ कोणો કેવો કહેવાય, સંમિત કહેવાય, સાથે સાથે એમાં એક પણ લોન પેર નથી, બરોબર। માટે અહીંયા તમે જોશો તો આ કેવો બની જાય, તો કે બિનધ્રુવીય બની જાય। મ્યુ નેટ શું આવશે, તો કે ઝીરો આવશે। મ્યુ નેટ ચાર્જ કેટલો થાય, ઝીરો જેટલો થશે। તો આ રીતે ધ્રુવીય અને બિનધ્રુવીય તમને ખબર પડવી જોઈએ। હજી એક આપણે લઈ લઈએ, મિથાઇલ ફ્લોરાઇડ CH3F, તો સેન્ટર એટમ શું થઈ જશે, કાર્બન, બરોબર। તેની સાથે એક શું જોડાયેલો છે, ફ્લોરિન, અને ત્રણ શું જોડાયેલા છે, હાઇડ્રોજન, થઈ ગયું ને CH3F। તો અહીંયા તો બોન્ડ છે ફ્લોરિન તરફ જવાનું આ દિશામાં, અહીંયા બોન્ડ છે કાર્બન તરફ જાય, અહીંયા બોન્ડ છે કાર્બન તરફ જાય, અહીંયા બોન્ડ છે કાર્બન તરફ જાય, હાઇડ્રોજન કરતાં કાર્બનની વિદ્યુત ગુણતા વધારે હોય। માટે ઓલ ઓવર તમે જો ને તો ઉપરની સાઈડ બધા બોન્ડ જવા પ્રયત્ન કરે છે, એટલે કે ઓલ ઓવર મ્યુ નેટ ચાર્જ કેટલો થાય, નોટ ઇક્વલ ટુ ઝીરો રહે। માટે અણુ કેવો બને, ધ્રુવીય પ્રકારનો બને। તો આ રીતે ધ્રુવીય અને બિનધ્રુવીય એ તેની ચુંબકીય ચાક માત્રાના આધારે તમને ખ્યાલ આવશે, અને કોની ઉપર પોઝિટિવ ચાર્જ આવે, નેગેટિવ ચાર્જ આવે, કોની વિદ્યુત ઋણતા વધારે હોય અને કોની ઓછી હોય તેના આધારે તમને વધારે ક્લિયર થાય કે તે ધ્રુવીય છે કે બિનધ્રુવીય પ્રકારનો છે। ત્યાર પછી નવો ટોપિક જોશું, બંધકોણ। બંધકોણ કોને કહેવામાં આવે, તો આપણે લખીએ કે બે બંધો વચ્ચેના ખૂણાને, બે બંધો વચ્ચેના ખૂણાને બંધકોણ કહે છે। શું યાદ રાખશો, બે બંધ હોય તેની વચ્ચેનો જે ખૂણો હોય તેને બંધકોણ કહેવાય। એક્ઝામ્પલ તરીકે જોઈએ, જો આ એની સાથે અહીંયા બી જોડાયેલો છે, આ સાઈડે બી જોડાયેલો છે, તો આ જે બે બંધ છે તેની વચ્ચેનો જે ખૂણો બને તેને આપણે ઠીક ધારી લઈએ તો આ શું બની ગયો, બંધકોણ કહેવાય। ખ્યાલ આવી ગયો, કોઈ પણ તમને એક્ઝામ્પલ આપી શકે, બી સી એલ ટુ છે, બી બી આર ટુ છે, પીએચ થ્રી છે, એનએચ થ્રી છે, તેના બંધકોણ શું, એટલે કોઈ પણ અણુ આપી શકે। એક્ઝામ્પલ તરીકે લઈએ કે તમને કીધું બી સી એલ ટુ છે, આમાં બંધકોણ કેટલાનો જોવા મળે, એમોનિયા છે, આમાં બંધકોણ કેટલાનો જોવા મળે। તો બંધકોણ સમજવા માટે અમુક જે બાબતો છે અથવા તો બંધકોણ પર અસર કરતા જે પરિબળો છે તેને આપણે ધ્યાનમાં રાખશું। તો જો બંધકોણ પર અસર કરતા પરિબળો આપણે જોઈએ, બંધકોણ પર અસર કરતા પરિબળો, બંધકોણ પર અસર કરતા પરિબળો, બંધકોણ પર અસર કરતા પરિબળોમાં પહેલો પોઈન્ટ આપણે જોઈએ તો આવશે કે સેન્ટ્રલ એટમ પર સંકરણનો પ્રકાર, સેન્ટ્રલ એટમ પર સંકરણનો પ્રકાર, કે મધ્યનો જે પરમાણુ છે તે કેવું સંકરણ ધરાવે છે તેના આધારે પહેલા તો નક્કી કરી શકાય કે તેનો બંધકોણ શું છે। તો જોઈએ, જો અહીંયા આપણે લખીએ સંકરણ અને નીચે લખીએ બંધકોણ, સંકરણ જો એસપી થ્રી પ્રકારનું હોય તો બંધકોણ થશે 109 ડિગ્રી 28 મિનિટ, એવી જ રીતે જો સંકરણ છે એસપી ટુ પ્રકારનું હોય તો બંધકોણ 120 ડિગ્રીનો કહેવાય, અને સંકરણ એ એસપી પ્રકારનું હોય તો બંધકોણ કેટલાનો થાય, તો કે 180 ડિગ્રીનો હોય। આ તમારે યાદ રાખવાનું છે। શું કીધું, એસપી થ્રી સંકરણ હોય તો બંધકોણ કેટલાનો થાય, 109 ડિગ્રી 28 મિનિટ, એસપી ટુ સંકરણ હોય તો 120 ડિગ્રી, અને એસપી પ્રકારનું સંકરણ હોય તો 180 ડિગ્રી થશે, બરોબર।
એટલે જો તમને કોઈ પણ અણુ હોય તેનો જે મધ્યનો પરમાણુ હોય તેનું સંકરણ જો તમને ખ્યાલ આવી જાય તો સીધો તમે તેનો બંધકોણ મેળવી શકો. આ ક્લિયર હોવું જોઈએ. તો એક રીઝન છે, પહેલું કે સેન્ટ્રલ એટમ પર સંકરણનો પ્રકાર ખબર હોવી જોઈએ. પછી બીજો પોઈન્ટ જોઈએ, બંધકોણ માટે અસર કરતા પરિબળ. બરોબર, એમાં બીજો પોઈન્ટ, બીજો પોઈન્ટ લખીએ તો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાના આધારે પણ ખબર પડે કે જો સંયોજનના સંકરણ સમાન હોય તો બંધકોણ એ લોન પર ઉપર આધાર રાખે. એટલે જો સંકરણ સમાન તમને જોવા મળે તો પછી ક્યાં જવું પડે? તો કે લોન પેર ઉપર જવું પડે. લોન પેર એટલે ખ્યાલ આવે કે બંધમાં ભાગ લીધા વગરના ઇલેક્ટ્રોન યુગ્મની વાત છે. તો લખીએ કે જો સંયોજનના સંકરણ સમાન હોય, જો સંયોજનના સંકરણ સમાન હોય તો બંધ કોણ એ લોન પેર ઉપર આધાર રાખે છે. કોના ઉપર આધાર રાખે? તો કે લોન પેર ને ધ્યાનમાં લેવાનું. બરોબર, જેમ લોન પેર ની સંખ્યા વધે તેમ બંધ કોણમાં ઘટાડો થાય. શું યાદ રાખશો? જેમ લોન પેર ની સંખ્યા વધે, જેમ લોન પેર ની સંખ્યા વધે તેમ બંધ કોણમાં શું થાય? ઘટાડો થાય. એક્ઝામ્પલ દ્વારા સમજીએ. જો એક લઈ લઈએ મિથેન, બીજો લઈ લઈએ એમોનિયા અને ત્રીજો લઈ લઈએ H2O. તો પહેલા આપણે સંકરણ જોઈએ. જો અહીંયા સેન્ટ્રલ એટમ કાર્બન હોય તેનું સંકરણ થાય SP3. એમોનિયામાં સેન્ટ્રલ એટમ નાઇટ્રોજન, તેમાં પણ સંકરણ SP3 પ્રકારનું હોય. અહીંયા ઓક્સિજન સેન્ટ્રલ એટમ હોય તેમાં સંકરણ SP3 પ્રકારનું હોય. લોન પેર ની વાત કરીએ તો મિથેનમાં એક પણ લોન પેર નો હોય એટલે આપણે 0 લખશું. તો એમોનિયામાં નાઇટ્રોજન પાસે આ રીતે એક લોન પેર હોય એટલે આપણે 1 લખી, અને ઓક્સિજન પાસે 2 લોન પેર હોય એટલે અહીંયા આપણે 2 લખી. તો તેના બંધકોણમાં શું ફેરફાર થાય આપણે જોઈ લઈએ. જો બંધકોણની વેલ્યુ શું થાય, મિથેન છે SP3 સંકરણ ધરાવે અને લોન પેર એક પણ નથી, તો તેનો બંધકોણ કેટલો થઈ જાય? 109°28'. પણ અહીંયા SP3 સંકરણ છે, 109°28' થવું જોઈએ, પણ એમાં એક લોન પેર આવવાના કારણે તેનો બંધકોણ થોડો ઘટીને કેટલો થઈ જાય? તો કે 107°. સેમ અહીંયા પણ H2O માં SP3 સંકરણ છે પણ 2 લોન પેર છે, હજી તેનો બંધકોણ ઘટી જશે. કેટલો થઈ જાય? 104.5°. થી તો આમ તમે જોશો કે જેમ તમે લોન પેરની સંખ્યામાં વધતી જાય છે તેમ તેના બંધકોણમાં ઘટાડો થતો જોવા મળે છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ આપણે જોઈએ, બે પોઈન્ટ આપણે જોઈએ. બરોબર, પહેલો પોઈન્ટ આપણે શું જોયો? સેન્ટ્રલ એટમ પર રહેલા, સેન્ટ્રલ એટમ સાથે સંકળાયેલા સંકરણનો પ્રકાર અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. હવે આગળ વધીએ, તેના પછી જોઈએ ત્રીજો પોઈન્ટ, વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા એ બંધકોણ ઉપર શું અસર કરે છે એ આપણે જોઈએ. તો લખીએ કે જ્યારે સેન્ટ્રલ એટમના સંકરણ અને લોન પેર, લોન પેર એટલે કેવા? તો કે બંધમાં ભાગ લેતા નથી, તે લોન પેર સમાન હોય ત્યારે જેની વિદ્યુત ઋણતા વધુ, જેની વિદ્યુત ઋણતા વધુ તેના બોન્ડ એંગલ એટલે કે બંધ કોણ, શું બોલાય એને, બંધ કોણ વધુ હોય. જેની વિદ્યુત ઋણતા વધુ તેના બંધ કોણ કેવા હશે વધુ જોવા મળશે. એક્ઝામ્પલ તરીકે લઈએ કે H2S અને H2. પેલા સેન્ટ્રલ એટમ કોણ છે એ જોઈ લઈએ. જો અહીંયા સલ્ફર છે, અહીંયા કોણ છે, ઓક્સિજન છે. પછી આપણે શું કહ્યું, સંકરણની વાત કરીએ તો અહીંયા સલ્ફરનું સંકરણ થાય SP3
एच टू ओ में संकरण केवु थाय एसपी थ्री। लोन पेर की बात करिए तो सल्फर पास बे लोन पेर हो, ऑक्सीजन पास के लोन पेर हो, बे लोन पेर हो बराबर। जय सल्फर पास के लोन पेर हो, एकज लोन पेर हो। सल्फर पास के लिए तो सल्फर एट परमाणु क्रमांक आप के लखीए 16, 2, 8 અને 6 એમાંથી બે જોડાઈ ગયા, 4 વધ્યા ને, એટલે બે લોન પેર સલ્ફર પાસે પણ હોય બરાબર। જો બંને વસ્તુ સમાન છે, લોન પેર ની સંખ્યા અહીંયા 2, અહીંયા 2, સંકરણ sp3 અને sp3, H2S નું સંકરણ sp3 થાય, H2O નું સંકરણ sp3 થાય, લોન પેર ની સંખ્યા સલ્ફર પાસે 2 અને ઓક્સિજન પાસે પણ 2 છે। તો અહીંયા એ જ કીધું છે કે જ્યારે સેન્ટ્રલ એટમ ના સંકરણ અને લોન પેર સમાન હોય, એટલે કે સંકરણ એ સરખું હોય ને લોન પેર ની સંખ્યા પણ સમાન હોય, ત્યારે વિદ્યુત ઋણતા જેની વધુ તેનો બંધ કોણ મોટો કહેવાય। તો જો અહીંયા સેન્ટ્રલ એટમ સલ્ફર છે, અહીંયા સેન્ટ્રલ એટમ ઓક્સિજન છે, તો વિદ્યુત ઋણતા કોની વધારે છે? તો આપણે કહેશું કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા એ સલ્ફરની વિદ્યુત ઋણતા કરતા વધારે હોય, માટે એચ ટુઓ નો બંધ કોણ વધી જાય કોની સાપેક્ષમાં? એચ ટુઓ ની, એચ ટુ એસ ની સાપેક્ષ। બીજું એક એક્ઝામ્પલ લઈએ, એમોનિયા અને PH3। તો અહીંયા સેન્ટ્રલ એટમ નાઇટ્રોજન, અહીંયા સેન્ટ્રલ એટમ ફોસ્ફરસ, બંનેના સંકરણ એ સમાન થાય ને બંને પાસે લોન પેર એક એવી છે સરખી જ હોય, તો નાઇટ્રોજન અને ફોસ્ફરસની કમ્પેરિઝન કરો તો નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે હોય, જ્યારે ફોસ્ફરસની કેવી હોય? ઓછી હોય, માટે આપણે અહીં શું લખવું પડે? ગ્રેટર ધેન લખવું। તો આ રીતે વિદ્યુત ઋણતા પણ એક ખાસ અસર દર્શાવે છે।